नमस्कार। धोरण सात पाठ बे प्राणियों में पोषण। हवे आपणो नेक्स्ट एक टॉपिक रही गयो हतो, जठरनी शोध कई रीते थई। तो कि 1822 में एलेक्जिक मार्टिन ने खूब ज भयानक रीते गोळी वागी। गोळीए छातीनी दीवालने इजा पहोंचाड़ी अने जठरमां काणू पाड्यू। तेने एक अमेरिकन आर्मी चिकित्सक विलियम ब्यूमोंट पासे लई जवामां आव्यो। तेने दर्दीने बचावी लीधो, परंतु ते व्यवस्थित रीते काणू बंद करवामां असक्षम रह्यो अने तेने पट्टी बांधेली स्थितिमां ज राख्यो। ब्यूमोंटे काणा द्वारा जठरनी अंदर जे शू छे ए जोवानी अद्भुत तक मळी। तेने केटलाक आश्चर्यजनक अवलोकन कर्या। ब्यूमोंटे जोयुं के जठरमां खोराक वलोवाय छे, तेनी दीवालमांथी એવું પાતળું પ્રવાહી સ્ત્રવે છે જે ખોરાકનું પાચન કરે છે। એ પણ જોયું કે જઠરમાં પાચન પૂર્ણ થયા બાદ ખોરાક જઠરના અંતના ખુલ્લા માર્ગ માટે વાત્ર નાના આંતરડામાં પહોંચે છે। એને વસ્તુનું અવલોકન કર્યું કે જઠરમાં જ્યારે ખોરાક આવે છે ત્યારે જઠર વલોવાય છે અને હાઇડ્રોક્લોરિક એસિડ નામનું એક એસિડ છે જે એનામાં મિક્સ થાય છે અને ત્યારબાદ ખોરાક સીમાં જાય છે નાના આંતરડામાં। તમને જઠરની આકૃતિ બી દેખાય છે કે જઠરમાં કાણું પડ્યું હતું એને। હવે જાળા, તમે ક્યારેક અનુભવ્યું હશે કે પાણી જેવું પ્રવાહી મળ વારંવાર નીકળે છે, આ પરિસ્થિતિને ઝાડા કહે છે। તે સામાન્ય રીતે ચેપ, ફૂડ પોઈઝનિંગ અથવા તો અપચાને કારણે હોઈ શકે છે। જો તમારા શરીરમાં કોઈ એવો ખોરાક ખવાઈ ગયો જે પાચી જ નથી થઈ શકતો ત્યારે તમને શું થઈ શકશે? ઝાડા। હવે ખાસ કરીને બાળકોમાં નાજુક પરિસ્થિતિમાં તે જીવલેણ પણ થઈ શકે છે, જે શરીરમાંથી વધુ પડતા પાણી અને ક્ષારના નિકાલને કારણે બને છે। તમારા શરીરમાં અમુક ક્ષાર અને અમુક પાણી એનું યોગ્ય પ્રમાણમાં હોવું જરૂરી છે, પણ જો ઝાડા થશે તો તમારા શરીરનું બધું જ પાણી અને ક્ષાર નીકળવા માંડશે અને એના લીધે ક્ષાર અને પાણીની ગેરહાજરીના કારણે અથવા તો એના અભાવના કારણે અમુક વખતે આ પરિસ્થિતિ જીવલેણ પણ થઈ શકે છે। ઝાડાને અવગણવા ન જોઈએ। હા, તમને એક દિવસથી આપણે જો તમને બીજા દિવસે બી કોઈ વસ્તુ કન્ટિન્યુ રહે તો તમારે યોગ્ય ડૉક્ટરને એની યોગ્ય ડૉક્ટરની સલાહ તમારે લેવી જોઈએ। હવે તમારે દર્દીને પુષ્કળ પ્રમાણમાં ઉકાળીને ઠંડા કરેલ પાણીમાં મીઠું કે ખાંડ ઉગાડીને આપવું જોઈએ, કારણ કે મીઠું અને ખાંડ શું છે? ક્ષાર છે, અને પાણીમાં આપો છો એટલે પાણી અને ક્ષાર બંને વસ્તુ તમે આપશો તો ઝાડાના કારણે તમારા શરીરને વધારે કોઈ નુકસાન થશે નહીં, કારણ કે તમે પાણી અને ક્ષારની પૂર્તિ કરતા રહ્યો છો। હવે જેને મૌખિક રિહાઇડ્રેશન દ્રાવણ એટલે કે ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન ORS કહે છે, જે તમને મેડિકલમાં પણ મળી જાય છે। હવે એક ઘાસ ખાતા પ્રાણીઓમાં પાચન, સમજી લો કે આપણે કોઈ પણ ઘાસ ખાઈએ તો એ આપણે પચી શકશું, મતલબ આપણા શરીરમાં એ પચી શકશે નહીં, આપણે એનું પાચન નહીં કરી શકીએ, પણ પ્રાણીઓ કરી શકે છે। કારણ શું? કારણ કે એનામાં બે જઠર હોય છે, બીજા જઠરનું નામ શું છે? આમાશય છે। શું છે? આમાશય નામનું એક બીજું જઠર આવેલું હોય છે, જો તમને અહીંયા દેખાશે રૂમેન આમાશય દેખાણું, અન્નનળીમાંથી નાનું આંતરડું અને જો અહીંયા જઠર બે આપેલા છે, એક આખે આખું જઠર છે યલો કલરનું, પણ એમાં જે ઉપરની સાઈડ આપેલું છે એ શું છે? રૂમેન એટલે કે મોટું આંતરડું, મોટું જઠર. પહેલીને જાણવું છે કે શા માટે પ્રાણીઓ જ્યારે ખોરાક લે છે ત્યારે તે બરાબર ચાવી શકતા નથી। બુઝોને જાણવું છે કે શા માટે પશુ સેલ્યુલોઝનું પાચન કરી શકે છે પણ આપણે નથી કરી શકતા। હવે સેલ્યુલોઝ એટલે શું? વનસ્પતિના કોષની આસપાસ એક પટલ આવેલું હોય છે જેને કહેવાય સેલ્યુલોઝ, સેલ્યુલોઝની કોષ દિવાલ આવેલી હોય છે। એટલા માટે જ આપણે વનસ્પતિક પદાર્થ કોઈ છે ડિરેક્ટ વધારે પડતા ચાવી શકતા નથી અથવા તો પાચ કરી શકતા નથી, પણ વનસ્પતિ કરી શકે છે। હવે એનું કારણ શું? એ વાગોળવાની એક ક્રિયા કરે છે। વાગોળવાનું એટલે શું? કે સૌ પ્રથમ એ બધો ખોરાક એકસાથે ખાઈ જાય છે, પછી ધીમે ધીમે નાના નાના ગોલકોમાં એ બહાર લઈ આવે છે અને એને વાગોળે છે, ત્યારબાદ એ બીજા જઠરમાં જાય છે। ઘાસ એ સેલ્યુલોઝથી ભરપૂર કાર્બોદિત છે, મનુષ્ય સહિતના ઘણા પ્રાણીઓ સેલ્યુલોઝનું પાચન કરી શકતા નથી। વાગોળનાર પ્રાણીઓ પાસે નાના અને મોટા આંતરડા વચ્ચે કોથળી જેવી રચના હોય છે જેને અંધાંત્ર કહે છે। અહીં સેલ્યુલોઝનું પાચન કેટલાક બેક્ટેરિયા દ્વારા થાય છે જે મનુષ્યમાં આવેલા હોતા નથી। જો એની વાગોળવાની ક્રિયા કઈ વસ્તુને આભારી છે? તો કે એના બે જઠ્ઠર, એક જઠ્ઠરમાં પહેલાં ખોરાક આલ્યો જાય છે, ત્યારબાદ એ જઠ્ઠરમાંથી પાછો ક્યાં આવે છે? મોઢામાં આવે છે, અને ત્યારબાદ પાચિત થઈ તેને બીજા જઠ્ઠરમાં હાલ્યો જાય છે। પછી અંધાંત્ર નામની એક ગ્રંથિ આવેલી છે, તમને દેખાશે જો આ અંધાંત્ર, એ અંધાંત્ર શું કરે છે? એમાં એવી એક પદ્ધતિ છે કે જેનાથી સેલ્યુલોઝનું પાચન કરી શકે, એવા એક અમુક બેક્ટેરિયા છે કે જે સેલ્યુલોઝનું પાચન કરી શકે, પણ એ અંધાંત્ર મનુષ્યમાં અને અમુક બીજા પ્રાણીઓમાં આવેલું હોતું નથી, જેના લીધે એ ઘાસ ખાઈ શકતા નથી, પણ જેટલા પ્રાણીઓ ઘાસ ખાઈ શકે છે હા એનામાં અંધાંત્ર આવેલું હોય છે। હવે અમીબામાં ખોરાક અને ગ્રહણને પાચન કઈ રીતે થાય છે? તો અમીબાનો સૌ પ્રથમ કે તળાવમાં તમને જોવા મળે છે, અમીબા એક જ કોષીય છે, આપણામાં કેમ લાખો કોષો આવેલા છે, અમીબામાં લાખો કોષો આવેલા હોતા નથી, એક જ કોષથી બનેલી રચના છે। હવે
એનામાં એક જ કોષકેન્દ્ર, એક કોષરસ્તર અને નાની નાની ગોળકો જેવી રસધાનીઓ હોય છે. અમીબા સતત તેનો આકાર બદલે છે, મતલબ એનો કોઈ પ્રોપર ચોક્કસ આકાર હોતો નથી. હવે એના જે બે પગ છે ને, આ બે પગ ખરેખર નથી હોતા, પણ એ જ્યારે પણ ખોરાક લેવા માટે આગળ વધે છે અથવા તો જ્યારે કચરો બહાર કાઢે છે ત્યારે બે પગને, કેમ કે એનો કોઈ શેપ જ નથી હોતો એટલે એ બે પગ જેવી રચના આપણે દેખાય છે. હવે જો અહીંયા ખોરાકનું ગ્રહણ કઈ રીતે કરે છે, બે એના જે પગ છે એને એ ખોરાકને શું કરશે, પોતાના અનિયમિત આકારથી એને આવરી લેશે. ત્યારબાદ એ ખોરાક એનામાં આવી જશે અને ખોરાકનું પાચિત થઈ ત્યારબાદ તે જાયેલા કચરા સ્વરૂપે બહાર નીકળી જશે. હવે અમીબા કેટલાક સૂક્ષ્મજીવોને આરોગ્ય છે ત્યારે તે ખોરાકનો આભાસ થાય છે અને ખોટા પગને, એના જે ખોટા પગ છે એને બે રીતે કામ આવે છે, એક હલનચલન કરવામાં અને એક ખોરાકનું ગ્રહણ કરવામાં. હવે જોઈએ કે પાચિત ખોરાક શોષણ પામે છે, શોષિત ખોરાક વૃદ્ધિ શરીર ટકાવી રાખવા અને કોષોના બહુગુણન માટે વપરાય છે, અપાચિત ખોરાક વધેલ રસધાની દ્વારા શરીરમાંથી બહાર ફેંકાય છે. આ જો ત્યજાયેલો કચરો એટલે અપાચિત ખોરાક. ખોરાક પાચનની પ્રક્રિયા અને શક્તિ મુક્ત થવાની પ્રક્રિયા બંને પ્રાણીઓમાં મોટે ભાગે એકસરખી જોવા મળે છે. આ પછીના પ્રકરણમાં તમે નાના આંતરડામાં શોષાયેલા ખોરાકનું શરીરના વિવિધ ભાગો તરફના વહન વિશે અભ્યાસ કરશો. ત્યાં સુધી તમારું આ ચેપ્ટર પૂરું થાય છે. તમને આના જે પ્રશ્નો મોકલીશ એ તમારે પાકી નોટમાં સારા અક્ષરે લખવાના રહેશે.